હેલો એવરીવન, બાળ મિત્રો, આજે આપણે એક નવો પાઠ શીખવાના છે. પરંતુ એ પાઠ શીખતા પહેલાં તમારે એક ગેમ જોવી છે. જોવી છે તમારે બધાએ? ઓકે, તો ફ્રેન્ડ્સ, અહીંયા કેટલાક બાળકો અમુક અભિનય કરશે. એ અભિનય શાનો છે એ તમારે ઓળખવાનો છે અને કહેવાનું છે કે અભિનય શાનો છે. કેશો ને તમે બધા? ચાલો તો પહેલા આપણે આ ગેમ જોઈએ. અહીંયા જે એક બાળક છે તે ચિઠ્ઠી ઉપાડે છે અને એ ચિઠ્ઠીમાં જે આવ્યું હશે, જે લખેલું હશે, તેનો તે અભિનય કરશે. ચાલો સાહિલભાઈ, જે અંદર લખેલું હતું તેનો તમે અભિનય કરો. નીલભાઈ, તમે સાઈડ પર ખસી જાઓ. હવે જે એ ચિઠ્ઠીમાં લખાયેલું હતું એ સાહિલભાઈએ જોયું, હવે એ અભિનય કરશે. તો એ અભિનય જે કરે છે તે શાનો છે તે તમારે કહેવાનું છે. ચાલો સાહિલભાઈ, અભિનય કરો. કોણ કેસે શું કરે છે? બરાબર, એ અપંગ વ્યક્તિનો અભિનય કરે છે. હવે અહીંયા ઈશિકા છે તે એક ચિઠ્ઠી ઉપાડશે. ચાલો ચિઠ્ઠી ઉપાડો. એ ચિઠ્ઠીમાં જે અભિનય કરવાનો કીધો હશે તે હવે તે અભિનય કરશે. ચાલો આપણે જોઈએ, તમે એને ગેસ કરજો. જુઓ, અહીંયા આ ઈશિકાબેન છે તે શાનો અભિનય કરે છે? કોણ કહેશે? બરાબર, અંધ વ્યક્તિનો. બરાબર ને? ચાલો હવે અહીંયા નીલભાઈ એક ચિઠ્ઠી ઉપાડશે. એ ચિઠ્ઠીમાં જે લખેલું આવેલું હશે તેનો હવે નીલભાઈ અભિનય કરશે. ચાલો આપણે તે જોઈએ અને તમે ગેસ કરજો કે શાનો અભિનય છે, એ શું કરે છે, શાનો અભિનય કરે છે. ઓકે, બરાબર. આ છોકરો એ બોલી શકતો નથી એટલે તેને એક્શન કરીને સમજાવે છે. ફ્રેન્ડ્સ, આપણે ઘણીવાર આપણા ભાઈ બહેનો સાથે કે મિત્રો સાથે ઈશારાથી કે સંકેતથી વાત કરીએ છીએ. કરો છો ને તમે બધા? તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવો જ પાઠ શીખવાના છે કે જે વ્યક્તિઓ બોલી, સાંભળી કે જોઈ શકતી નથી તેના વિશે આજે આપણે માહિતી મેળવવાના છે. તો આપણા નવા પાઠનું નામ છે પાઠ 7, અનોખો સંવાદ. તો ચાલો આજે આપણે આ પાઠને સમજીએ. મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ બોલી કે સાંભળી શકતા નથી. આવા લોકો ક્રિયા દ્વારા એટલે કે સંકેત અને ઈશારાથી વાત કરે છે. તેઓ હોઠના હલનચલનથી, ચહેરાના હાવભાવથી અને અંગના ઈશારાથી એકબીજાની વાતને સમજે છે. તેઓ કહ્યા વગર એકબીજાની લાગણીઓ પણ સમજી શકે છે. આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ. આપણામાંથી ઘણા સારું ગાઈ શકે, કોઈ સારી કવિતાઓ લખી શકે, ઘણા ઝડપથી વૃક્ષ પર ચડી શકે છે અને ઘણા ઝડપથી દોડી શકે છે. ઘણા સારું દોડી શકે એટલે આપણે બધા આપણી કેટલીક બાબતોમાં વિશેષ છીએ. બાર મિત્રો, આપણી આસપાસ રહેતી વ્યક્તિઓમાં વિવિધ પ્રકારની વિકલાંગતા જોવા મળે છે, જેમ કે પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ વ્યક્તિ, ત્યારબાદ મૂકબધિર એટલે કે મૂંગા બહેરા, ત્યાર પછી અષ્ટિભંગ એટલે કે ખોળ ખાપણવાળી વ્યક્તિ, ત્યારબાદ માનસિક ક્ષતિ અને શીખવાની ધીમી ગતિ. આ પ્રમાણે જુદી જુદી વિકલાંગતા ધરાવતા લોકો આપણી આસપાસ જોવા મળે છે. આ પ્રકારની વિકલાંગતા ઓછી પણ હોઈ શકે છે અને વધુ પણ હોઈ શકે છે. વિકલાંગતાની દ્રષ્ટિએ તેની ટકાવારી પરથી વિકલાંગતા વધારે છે કે ઓછી તે નક્કી કરવામાં આવે છે. આ પ્રકારની વિકલાંગતા જો નોર્મલ હોય એટલે કે સામાન્ય હોય તો તે બાળકોને સાદી શાળાઓમાં એટલે કે જે શાળામાં બધા જ બાળકો ભણી શકતા હોય તો તેવી શાળામાં મૂકવામાં આવે છે.
પરંતુ જો વિકલાંગતા વધુ હોય વધારે હોય તો તેઓને અલગ શાળામાં ભણાવવામાં આવે છે. શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ, તેમ જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી તેઓ પણ શાળાએ જઈ લખી અને વાંચી શકે છે. શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે, આથી તેઓ ભણી શકે અને જીવનમાં આગળ પણ વધી શકે છે. જે લોકો સાંભળી બોલી કે જોઈ શકતા નથી તેઓમાં પણ કંઈક અલગ વિશેષતા રહેલી હોય છે. આવા બાળકોને પ્રેમ અને હૂંફની જરૂર વધુ હોય છે. તેઓ બિચારા હોતા નથી, પરંતુ તેઓ આપણાથી અડગા ન પડે તેનું ધ્યાન રાખવાની આપણી ફરજ હોય છે. તેઓને આપણા મિત્રો બનાવવા જોઈએ. અમદાવાદમાં રહેતો એક છોકરો બોલી કે સાંભળી શકતો નથી, પરંતુ કોમ્પ્યુટર પર એટલી સુંદર ડિઝાઇન બનાવે છે કે તે ભારતની બહાર વિદેશમાં પણ જઈ આવ્યો છે. આવા બાળકો ખરેખર દિવ્યાંગ હોય છે. ભારતના મહાન સંગીતકારોમાં જેની ગણના થાય છે તેવા રવિન્દ્ર જૈન એ પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ તેઓ ખૂબ જ સુંદર ગીતો ગાતા હતા. આપણો ચહેરો એ આપણો અરીસો છે, એટલે કે આપણા ચહેરા પર ઘણા બધા અલગ અલગ ભાવ જોવા મળે છે. જ્યારે જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય તો ત્યારે આપણા ચહેરા પર તેવા ભાવ જોવા મળે છે. ફ્રેન્ડ્સ, ઘણી વખત આપણે કશું બોલી શકતા નથી બરાબર, તો ત્યારે આપણા ચહેરા પરનો ભાવ સામેવાળી વ્યક્તિને કહી દે છે કે ભાઈ આ વ્યક્તિ એ શું કહેવા માંગે છે. એટલે કે ચહેરાના હાવભાવ પરથી માણસની પરિસ્થિતિ પારખી શકાય છે. તો ચાલો આપણે તેને જોઈએ. નાના બાળકો રડીને, હસીને, પગ પછાડીને, મો બગાડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. તેવી જ રીતે આપણે પણ જુદી જુદી રીતે આપણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. હું તમને અહીંયા કેટલીક વાત કરીશ, તો એ વાતના આધારે એ વ્યક્તિનો ચહેરાનો ભાવ કેવો હશે તે તમારે મને કહેવાનું છે. અહીંયા આ એક છોકરો છે, તેનું નામ આફતાબ છે. તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે. તો ચાલો કોઈ મને કહેશો કે તેનો ચહેરાનો ભાવ કેવો હશે? કોણ કહેશે મને? બોલો. ફાઇન, તે ઉદાસ છે. ફ્રેન્ડ્સ, તમારું પણ કોઈ મનપસંદ વસ્તુ તૂટી જાય તો તમે પણ ઉદાસ થઈ જાઓ છો ને? જુઓ, અહીંયા એક બીજી છોકરી છે, તેનું નામ જુલી છે. હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે. તો તેના ચહેરા પર કેવો ભાવ હશે? કોણ કહેશે મને? વેરી ગુડ, તે ખૂબ જ ખુશ હશે. બાર મિત્રો, આપણા ઘરે પણ કોઈ નાના બાળકનો જન્મ થાય તો આપણે પણ ખુશ થઈ જઈએ છીએ ને? અહીંયા આ ઋત્વાની મમ્મી છે. આજે ઋત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ અને બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તો તેની મમ્મીના ચહેરાનો ભાવ કેવો હશે? કોણ કહેશે? ફાઇન, તેની મમ્મી ખૂબ જ ગુસ્સામાં હશે. ફ્રેન્ડ્સ, આપણાથી પણ કોઈ વસ્તુ તૂટી જાય તો આપણી માતા આપણી પણ ગુસ્સો કરે છે. અહીંયા બીજી એક છોકરી છે, તેનું નામ રેહાના છે. તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. તો રેહાનાના ચહેરાનો ભાવ કેવો દેખાશે? ફાઇન, ખૂબ જ ડરેલો, બરાબર ને? ફ્રેન્ડ્સ, આપણે પણ જેનાથી ડરતા હોઈએ અને તે અચાનક આપણી સામે આવી જાય તો આપણે પણ ડરી જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ પાઠ 7 અનોખો સંવાદ એ પાઠમાં આપણે અંધ વ્યક્તિઓ એટલે કે જે વિકલાંગતા ધરાવતા હોય તેવા વ્યક્તિઓ વિશે આપણે આજે ઘણી બધી માહિતી મેળવી, બરાબર? તો આઈ હોપ કે તમને આ પાઠમાં સમજ પડી ગઈ હશે. ફરી મળીશું. બાય બાય.